धोरण दस गणित चैप्टर पांच समांतर श्रेणी आग स्वाध्याय 5.1 ना दाखलाओ गणी लीधेल छे। हवे आग स्वाध्याय 5.2 माटे हवे आग स्वाध्याय पहला सूत्र आपणे अमुक जे लिखा था ए पाछो अहीं लखू छू। एनमू पद એટલે એ એન કહેવાય। એનમાં પદનું સૂત્ર એ પ્લસ એન માઇનસ વન ડી। એનમું પદ એ એટલે પ્રથમ પદ, એન એટલે જેટલામું પદ જોતું હોય સંખ્યા, પંદરમું વીસમું પચીસમું પદ, ડી એટલે સામાન્ય તફાવત। એનમું પદ જોતું હોય ત્યારે આ સૂત્ર લગાડવાનું થાય, એટલે પદ જોતું હોય કે પદની વાત હોય રકમમાં ત્યારે આ સૂત્ર એક જ યાદ આવવું જોઈએ। બીજું તફાવત જોતો હોય ડી તો એ એન માઇનસ વન એટલે આ સૂત્ર લખ્યું હતું આગળ। હજી એક ડી જોતો હોય, બે પદ આપ્યા હોય, પંદરમું વીસમું પંદરમું એકવીસમું ને બે પદ આપ્યા હોય તો એ એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન। ચાલો આ સૂત્રનો ઉપયોગ કરીને હવે સ્વાધ્યાય 5.2 પહેલા દાખલામાં કોઠો આપેલ છે। કોઠામાં એ ડી એન અને એ એન આ ચારમાંથી કોઈ પણ ત્રણ આપેલા છે અને ચોથું ગમે કિંમત જોઈએ છે। તો અમે પહેલો દાખલો જે છે પહેલામાં એ બરાબર 7 આપેલ છે, જે કિંમત છે બધી સાઈડમાં લખી લઈ, ડી બરાબર 3 આપેલ છે, એન બરાબર 8 આપેલ છે તો એ એન જોઈએ એમ લખીશ। હવે એ એન જોઈએ તો એ એનનું સૂત્ર મૂકી દઈએ સીધું, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી। હવે આઠમું પદ એન બરાબર 8, ડી બરાબર 3, એ બરાબર 7 એ મૂકી દઈએ તો એ 8 બરાબર 7 પ્લસ 8 માઇનસ 1 અને ડી એટલે આપેલો છે 3। કિંમત જ મૂકવાની હોય સૂત્રમાં સહેલામાં સહેલો દાખલો છે। ચાલો 7 પ્લસ 8માંથી એક બાદ કરો એટલે 7 થાય, 7 તેરી 21 થાય અને 21માં 7 ઉમેરો એટલે 28 થાય, એટલે આઠમું પદ 28 થવું જોઈએ। ચાલો આ સહેલામાં સહેલો એક દાખલો। હવે બીજો દાખલો, હવે જે કિંમત આપી છે લખીએ, એ બરાબર માઇનસ 18 છે, ડી જોઈએ છે, એન 10 છે અને એ એન 0 છે। આગળની જેમ જ સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી। હવે એ એન 0 છે, એ માઇનસ 18 છે, પ્લસ એન 10 છે અને ડી જોઈએ એમ નવરીઓ। માઇનસ 18 આ બાજુ આવે એટલે પ્લસ 18, 0 છે લખાય નહીં, 10માંથી 1 જાય એટલે 9 ડી, 9 છેદમાં ગયા એટલે 2 ઇક્વલ ટુ ડી, એટલે આ દાખલો સહેલો એ। ચાલો એના પછી એક દાખલો ગણી લઈએ તો ચોથો દાખલો। ચોથા દાખલામાં એ બરાબર માઇનસ 18.9, ડી બરાબર 2.5, એન જોઈએ છે અને એ એન આપેલા છે 3.6। ચાલો આ કિંમતમાં એન જોઈએ, ફરીથી પાછું એકનો સૂત્ર, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી। હવે એ એન 3.6, એ માઇનસ 18.9 પ્લસ એન જોઈએ છે અને ડીની કિંમત આપેલી છે 2.5। હવે માઇનસ 18.9 આ બાજુ આવે એટલે પ્લસ 18.9। હવે લખીએ, ચાલો 3.6 પ્લસ 18.9 ઇક્વલ ટુ એન માઇનસ 1 અને 2.5। હવે આ બેનો સરવાળો કરો
तो 22.5। आ 2.5 છે છેદમાં લઈ નાખો ઇક્વલ ટુ એન માઇનસ વન એમ નંબર છે, 2.11 એટલે 225 છેદમાં 25 નવા 225 તો 9 માઇનસ આ બાજુ આવે એટલે પ્લસ વન ઇક્વલ ટુ એન તો 10 ઇક્વલ ટુ એન। આ એન સાદું રૂપ વ્યવસ્થિત આપો એટલે દાખલો થઈ જાય। ચાલો એના પછી દાખલા નંબર 2 ખાલી જગ્યા આપેલ છે, બીજા દાખલામાં બીજો એક્ઝામ્પલ। હવે મેં સમાંતર શ્રેણી આપેલ છે તો શ્રેણી લખીએ 10, 7, 4 આ રીતે। પછી એમાં કીધું 30મું પદ કયું, તો આ સમાંતર શ્રેણી પર દરેક વખતે દાખલો આપણે આવા થાય, ચલો એ બરાબર પ્રથમ પદ 10, ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે 7 - 10 ઇક્વલ ટુ -3, 30મું પદ જોઈએ એટલે એન બરાબર 30। ચલો એ પદની જ વાત છે તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી। ચલો એ એન એટલે કે આ એન એટલે 30મું પદ, એન બરાબર 30 લખો અહીંયા, ચલો એ એટલે 10 પ્લસ એન એટલે 30 માઇનસ વન અને ડી એટલે -3, એ 30 ઇક્વલ ટુ 10। હવે આ માઇનસ નિશાની અહીંયા લઈ લ્યો, પ્લસ માઇનસ માઇનસ, આ થાય 29 અને આ 3 આગળ આવી ગયા માઇનસ। ચલો 10 માઇનસ 29 તેરી 87 ઇક્વલ ટુ -77। ચલો -77, 30મું પદ -77 હોવું જોઈએ આ જવાબ। ચલો આ દાખલો છેલ્લામાં છેલ્લી ખાલી જગ્યા આ રીતે। હવે બીજી છે એ આજ રીતે 11મું પદ જોઈએ, લખી નાખો બધું એમાં જે આપેલું છે એ પ્રમાણે। દાખલો ત્રીજો, ત્રીજા દાખલામાં ખાલી જગ્યા આપેલી છે, ખાનાવાળું છે, ખાના ખાલી ખાનાવાળા પદ શોધવાના છે। હવે પહેલું એમાં પહેલું 2 ખાલી એ જોઈએ છે અને 26। હવે અહીંયા પહેલું પદ આપેલ છે, બીજું નથી આપેલું, ત્રીજું પદ આપેલ છે, તો અહીંયા એ બરાબર 2 તો છે જ, ત્રીજું પદ આપેલ છે તો ત્રીજું પદ એટલે એ 3 આપેલ છે 26, તો આપણે એ 2 જોઈએ। હવે સૂત્ર આપણે માનો કે એ 3નું મૂકીએ, એ 3 ઇક્વલ ટુ એ પ્લસ 3 - 1 અને ડી। ચલો એ 3 એટલે 26, એ 3 એટલે 26, એ એટલે 2, 3માંથી 1 જાય 2, 2d, આ 2 આ બાજુ માઇનસ કરો, છેદમાં આ 2 લઈ લ્યો ઇક્વલ ટુ ડી, 26માંથી 2 જાય 24, 24ના છેદમાં 2 એટલે 12 ઇક્વલ ટુ ડી। હવે એ ને ડી હોય ને આપણી પાસે એટલે દાખલામાં જે જોતું હોય એ બધું મળી જાય, આપણે બીજું પદ જોઈએ છે, બીજું પદ એટલે એ 2, એ 2 એટલે એ 1 પ્લસ ડી, આ પહેલા પદમાં ડી ઉમેરીએ એટલે આપણને બીજું પદ મળે, આ 2 પ્લસ 12 ઇક્વલ ટુ 14। ચલો બીજું પદ આપણને મળ્યું 14। ચલો એના પછી બીજો ગણ હોય તો બીજો ગણ નાખીએ, પહેલું પદ નથી આપેલ, બીજું 13, ત્રીજું નથી આપેલું અને ચોથું પદ આપણને 3 આપેલ છે, એટલે અહીં સંકેતમાં ફેરવી નાખીએ, અહીં બીજું પદ 13 છે એટલે એ 2 ઇક્વલ ટુ 13, ચોથું પદ 3 છે એ 4 ઇક્વલ ટુ 3। હવે બીજું પદ અને ચોથું પદ આપેલ છે તો આવી રીતના 2 પદ આપેલા હોય
तो डी सीधो अपने मळे सूत्र लिखू तू ए एम माइनस ए एन छेद में एम माइनस एन करो ए तमने सीधो डी मळशे हमणा। चलो ए एम एटले ए टू मोटू पद राखो तो फोर राखो। चलो ए फोर माइनस ए टू तो छेद में चार माइनस बे। चलो ए फोर एटले त्रण ए टू एटले तेर छेद में बे माइनस दस ना छेद में बे इक्वल टू माइनस पांच। चलो डी अपने मेड़ो माइनस पांच आ माइनस पांच। हम डी माइनस पांच मेड़ो अपने हमें ए जो ए हो ए डी हो तुमने गमे पद मे। हम आ सूत्र उपयोग कर ए टू बराबर ए प्लस बे माइनस वन आ डी ए टू एर ए जो बे माइनस वन एट वन डी एट माइनस पांच तेर प्लस पांच इक्वल टू ए पांच एक पांच पर माइनस पांच आ बाजू ए प्लस पांच अठार इक्वल टू ए। चलो अपने ए मड़ी गयो अने डी मड़ी गयो ए ने डी मे ए प्रथम पद मे हम प्रथम पद ए आवी गयो अने पछी तीजु पद मळशे એટલે અહીંયા પ્રથમ પદ એ એ બરાબર તો અઢાર મળી ગયા આ પહેલી ખાલી ગયા બીજી ત્રીજું પદ એટલે એ થ્રી ત્રીજું પદ એટલે બીજા પદમાં ડી ઉમેરો બીજું પદ જે છે એમાં ડી ઉમેરી દો બીજું પદ આપણે તેર આપેલ છે અને ડી એટલે માઇનસ પાંચ તેરમાંથી पांच बात करो ए आठ एले अँ तीज पद ए बीजी खाली जगह में आठ। चलो यज प्रमाण दाखला नंबर आज गणो पेलो दाखिल गणो एम चौथो दाखिल था पची बीजो दाखिल गणो एवज रीते पांचमो दाखिल था हमें पेलो दाखिल गणो एवज रीते तीजो था અને એવી જ રીતે ચોથો થાય અને બીજો દાખલો ગણ્યો એવી જ રીતે પાંચમો દાખલો થાય એ અને ડી તમને મળી જાય એટલે ગમે તેટલામું પદ મળે આ પહેલો ત્રીજો અને ચોથો એ ત્રણેય રીત સરખી એ છે એ છે એ છે એ થ્રી છે એ ફોર છે અને એક બે ત્રણ ચાર પાંચ છ એ સિક્સ છે। ચલો એટલું થઈ ગયું અહીંયા આમાં એ છે અને એ થ્રી છે એ ફોર છે એ બેનો ઉપયોગ કરીને ડી મળે અને ડી અને એનો ઉપયોગ કરો તો એ અને ડીનો ઉપયોગ કરો એટલે આ મળે ને આ મળે। ચલો અહીંયા પણ આ રીતના દાખલાઓ થાય બધા। દાખલા નંબર ચાર चौथा दाखला में समांतर श्रेणी आपेल छे तो लखीए त्रण आठ तेर अठार आ समांतर श्रेणी है तो तेनु केटलामु पद इठोतेर थाय आपणने खबर नथी एटले धारी ले धारो के एनमु पद इठोतेर छे एनमु पद एटले ए एन આપણને ઇઠોતેર આપ્યા આ એક નક્કી થઈ ગયું। હવે સમાંતર શ્રેણી પરથી એ આપણને મળે ત્રણ ડી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે મળ્યું આપણને પાંચ આ થઈ ગયું। હવે આ છે આ છે કેટલામું પદ એટલે એન મળી જાય હમણાં। હવે પદની વાત છે એટલે એ એનનું સૂત્ર મૂકો એ પ્લસ એન માઇનસ વન ડી। ચલો એ એન ઇઠોતેર આપેલ છે એ એટલે આપેલ છે ત્રણ પ્લસ એન જોઈએ છે અને ડી આપેલ છે પાંચ આ બધી માઇનસ કરો ઇઠોતેર માઇનસ ત્રણ ઇક્વલ ટુ એન માઇનસ વન અને પાંચ એમનું રાખો આ આવ્યો પંચોતેર હવે પાટે લઈ લે છેદમાં ઇક્વલ અહીંયા આવવાથી એન માઇનસ વન હવે પંદર પંચા પંચોતેર માઇનસ વન આ બાજુ આવે એટલે પ્લસ વન ઇક્વલ ટુ એન
16 इक्वल टू एन। चलिए जवाब लखवानो, 16मो पद 78 छे। आ जवाब, आ दाखलो पूर्ण छे। चलो दाखलो, हवे पदनी संख्या जोईए। दाखला नंबर 5, पांचमा दाखला में श्रेणी में पदों की संख्या शोधो एम कीधु छे। एमां पहेलो के बीजो, चलो समग्र श्रेणी आपेली छे, लखी 18, 15 एक द्वितीयांश, 13 अने -47 आम आपेल छे। तो पदनी संख्या जोईए एटले एन जोईए, जेम आमां गोईतो तो एन, एज रीते आमां एन जोईए छे। आ केटला पद छे? तो पहेलुं पद समांतर श्रेणी आपेली होय एटले पहेलुं पद तो होय ज, अने डी पण मळी जाय। 15 एक द्वितीयांश एटले 15.5 कहेवाय, -18। 15.5 माथी 18 बाद करो एटले -2.5, -2.5। तो एन જોઈએ અને આપણને એન મુ પદ આપેલું -47। આગળનો દાખલો ગણ્યો એમ જ થાય। ચલો એ એન બરાબર એ પ્લસ એન -1 ડી। ચલો એ એન -47 ઇક્વલ એ એટલે 18 પ્લસ એન જોઈએ છે અને ડી આપેલી છે -2.5। अब -47 -18 इक्वल टू आई एम नव एन -1 -2.5। हवे आ बेनो तमे सरळ करो, 65 -65। हवे -65 आ मूकी दियो छेदमां, माइनस माइनस तो उड़ी जाए, आ छेदमां 2.5 माइनस छे एटले भेगा लई लीए एन -1। હવે -2 ગયા, 650 અહીંથી પોઈન્ટ કાઢેલો, ઉપર મૂક્યા 10/25 ઇક્વલ ટુ એન -1। 650 એટલે 6 × 24 650/25 કરો એટલે 26। આ -1 આ બાજુ આવે એટલે +1 ઇક્વલ ટુ એન, 26 × 27 ઇક્વલ ટુ એન। એટલે આ શ્રેણીમાં જવાબ છે, એટલે શબ્દોમાં લખી નાખો, આ શ્રેણીમાં 27 પદો છે, આ શ્રેણીમાં 27 પદો છે। ચલો દાખલા નંબર 5, હવે એના પછી દાખલા નંબર 6, છઠ્ઠા દાખલાની રકમ સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે આ કે ના। હવે આપણને ખબર નથી તો ધારી લઈએ કે એન મું પદ -150 છે, તો શ્રેણી પહેલાં લખી લઈ। છઠ્ઠો દાખલો, શ્રેણી પહેલાં લખો 11, 8, 5, 2। ચલો શ્રેણી, હવે આમાં ધારી જ લેવાનું છે કે કોઈ પદ -150 હોઈ શકે, એટલે આગળ તમે જાઓ એટલે -150માં આવશે કે નહીં તો ખબર નથી, તો ધારી લે કે ધારો કે એન મુ પદ -150 છે। હવે એન મુ પદ -150 એટલે એ એન બરાબર -150 થઈ જાય। હવે આ શ્રેણી પરથી એ બરાબર તો 11 છે, ડી બરાબર 8માંથી 11 બાદ કરો -3, એન જોઈએ એટલે એન મળશે હમણાં। આગળના જેવો જ દાખલો એને સૂત્ર, એ એન બરાબર એ પ્લસ એન -1 ડી। ચલો એ એન આપ્યો છે આપણને -150, ચલો એ એ એટલે 11, એન જોઈએ અને ડી એટલે -3। સાદું રૂપ આપો, -11 આ બાજુ લઈ લ્યો, -11 ઇક્વલ ટુ આમ રાખો એન -1 અને -3। હવે આ -150 -11 એટલે -161। હવે
आ माइनस त्रण छे ई छेद में लई लियो इक्वल टू एन माइनस वन। हवे अहीं छेद तमारे उड़ाड़वाना है, आ छेद तो उड़ी न सके कारण के आमां हवे माइनस वन आ बाजू लई लियो प्लस वन थाय, आ बाजू प्लस वन करी नाखो माइनस माइनस तो वही गया 161 छेद में त्रण प्लस वन इक्वल टू एन। हवे त्रण एक त्रण 161 प्लस त्रण एटले 64 छेद में त्रण इक्वल टू एन। अहीं एन की किंमत अपूर्णांक छे, अहीं एन अपूर्णांक होवाथी आ श्रेणी में माइनस 150 न हो सके। एन छे ने ये हमेशा धन पूर्णांक होवो जोई, धन पूर्णांक हो ने तो ज ए पद नी संख्या होइए। दाखला नंबर 7 मा दाखला मा रकम समांतर श्रेणी नु 11मू पद 38, 16मू पद 73, तो 31मू पद शू थाय। आगळ आपणे गणो तो आपणे जे त्रीजा दाखलामां खाली जग्याओ जे गणी ने ई ज रीत छे, एमां कोई फेरफार नथी। तो अहींया आने संकेतमां पहेला फेरवा जो है 11मू पद 38 એટલે એ 11 બરાબર 38, 16મું પદ 73 એ 16 ઇક્વલ ટુ 73, તો 31મું પદ જોઈએ એ 31 કેટલા, આમ જોઈએ આ માહિતી આપેલી છે આટલી। હવે આવી રીતની માહિતી હોય આગળ કીધું હતું આપણે ત્રીજા દાખલામાં જ ગણેલું છે આ, તો 11મું કે 15મું કે 20મું 25મું બે પદ આપ્યા હોય, આ બે પદ છે તો એના પરથી આપણને સીધો પહેલાં ડી મળી જ જાય। અને સૂત્ર આગળ ખબર છે એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન, એટલે એ 16 માઇનસ એ 11 છેદમાં 16 માઇનસ 11। ચલો અહીંયા એ 16 73 માઇનસ 38 છેદમાં 16માંથી 11 જાય એટલે 5। હવે અહીંયા 73માંથી બાદ કરશો એટલે 35 છેદમાં 5, તો 7 × 5 = 35 ડી ઇક્વલ ટુ આવ્યા 7। ચલો ડી આપણને અહીંયા સીધો મળી ગયો। હવે અહીંયા ડી મળે એટલે હવે એ પણ મળી જાય, આ સૂત્રનો ઉપયોગ કરો। ત્રીજામાં આપણે કે પહેલો ગણ્યો હતો કે બીજો ગણ્યો હતો, ત્રીજામાં બીજો ગણ્યો ને એ જ રીત છે। ચલો એ 11 બરાબર સૂત્ર એ પ્લસ 11 માઇનસ 1 ડી, આ સૂત્ર, તો એ 11 એટલે 38 એ જોઈએ છે, આ 10 આવ્યા અને ડી અહીંયા મળ્યો આપણને 7, તો એ આ 38 થયા। 10 × 70 માઇનસ 70 કરો ઇક્વલ ટુ એ મળ્યો, હવે આ બાદ કરશો એટલે માઇનસ 32 ઇક્વલ ટુ એ મળ્યા અહીંયા। ચલો એ મળ્યા આપણને માઇનસ 32, હવે જેટલા હું પદ જોતું એટલા હું જવાબ મળે, એ અને ડી હોયની કિંમત ત્યારે આપણને ગમે તેટલા હું પદ મળે। ચલો 31મું પદ જોઈએ એટલે હવે એ 31 બરાબર સૂત્ર લખીએ એ પ્લસ એન માઇનસ 1 ડી। ચલો એ મળ્યો માઇનસ 32 પ્લસ એન એટલે 31 માઇનસ 1 ડી એટલે 7। ચલો માઇનસ 32, હવે આ 30 અને આ 7, હવે માઇનસ 32 પ્લસ 210, હવે 210માંથી તમે 32 બાદ કરો એટલે આપણને મળશે 178, એ 31 બરાબર 178। ચલો આ 178 એટલે આગળની જેમ જ રીતે એની ઈચ્છામાં કોઈ ફેરફાર નથી। હવે 8મો દાખલો,
आठमा दाखला में रीत बधी एनी छे, एमां कोई फेरफार नथी। आठ समांतर श्रेणी में पचास पद छे, जो त्रीजु पद बार होय अने छेलू पद 106 होय तो तेनू 29मुं पद शोधो। पचास पद छे जो कीधो तो छेलू पद 106 એટલે 50મું પદ 106 એનો અર્થ એવો થયો। તો અહીંયા એ ત્રીજું પદ 12 એટલે એ 3 આ 12, 50મું પદ 106 એટલે એ 50 બરાબર 106, તો 29મું પદ જોઈએ એ 29 કેટલા। આ દાખલો 7મો જે ગણ્યો હતો એ જ દાખલો 8મો, કોઈ ફેરફાર નહીં। અને ભલે આપણે આગળની જેમ ડીથી મેળવીને કરી શકીએ, અને ડીથી નો મેળવવો હોય અને લોપની રીતનો ઉપયોગ કરવો હોય તો લોપની રીતે પણ ગણી શકાય। હવે આ આઠમો, સાતમો અને આઠમો બે એક જ દાખલા છે, કોઈ ફેરફાર નથી। તો સાતમો દાખલો હતો એ રીત, અને આઠમા દાખલામાં આપણે લોપની રીતે દાખલો ગણીએ એક વખત। ચલો એ થ્રી ઇક્વલ ટુ એ પ્લસ 3 માઇનસ 1d, એ 3 એટલે 12 ઇક્વલ ટુ એ પ્લસ 3 માઇનસ 1 એટલે 2d। આ સમીકરણ નંબર 1 આપેલું છે। બીજું એ 50 ઇક્વલ ટુ એ પ્લસ 50 માઇનસ 1 d, એ 50 એટલે 106। ચલો એ પ્લસ 49 d, આ સમીકરણ નંબર 2। એક અને બે ને લોપની રીત, લોપની રીતે ગણતા ઉકેલતા, ચલો લોપની રીતે ઉકેલવાનું છે એ, એટલે અહીંયા એ પ્લસ 2d ઇક્વલ ટુ 12। બીજું એ પ્લસ 49 ડી ઇક્વલ ટુ 106, માઇનસ 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 આ બે ગયા, 49માંથી 2 જાય એટલે માઇનસ 47 ડી, 12માંથી 106 બાદ કરો એટલે અહીંયા આપણને મળશે 94 માઇનસ 94 માઇનસ 47 છેદમાં લખો, માઇનસ માઇનસ 2 પ્લસ થઈ ગયા, ડી ઇક્વલ ટુ મળે આપણને 2, 47 દુ 94 આ ડી મળી ગયા। સમીકરણ 1માં ડી ઇક્વલ ટુ 2 મૂકતા, ડીની કિંમત 2 મૂકો, સમીકરણ 1 એટલે આ 12 ઇક્વલ એ પ્લસ 2d, 12 ઇક્વલ ટુ એ પ્લસ 2 ઇન્ટુ 2, 2 દુ 4 બધી માઇનસ કરી નાખો, 12 માઇનસ 4 ઇક્વલ ટુ એ, 8 ઇક્વલ ટુ એ। ચલો એ અને ડી આ રીતે મળ્યા, સાતમામાં આપણે બીજી રીતે મેળવ્યા હતા, કોઈ પણ ચાલો। ચલો એ અને ડી મળે એટલે આપણે 29મું પદ જોઈએ છે। હવે એ 29 બરાબર એ પ્લસ 29 માઇનસ 1 આ ડી, ચલો એ એટલે આપણને મળ્યા 8, પ્લસ 29માંથી 1 જાય એટલે 28, ડી ઇક્વલ ટુ 2। ચલો 8 પ્લસ 28 દુ 56, 56 ને 8 64, એટલે એ 29 ઇક્વલ ટુ આપણને મળ્યા 64, આ 8મો દાખલો। ચલો એ જ રીતે 9મો દાખલો પણ આ જ રીતે ગણાય, ત્રીજું અને 9મું પદ આપેલ છે તો શ્રેણીનું ક્યુ પદ 0 હોય। હવે ત્રીજું અને 9મું પદ એ બેનો ઉપયોગ કરશો એટલે એ અને ડી મળશે, આઠમો ગણ્યો એમ જ એ અને ડી મળે, એ અને ડી મળ્યા પછી એન જોઈએ। આ દાખલો પાછો ચોથા દાખલા જેવો થાય, 9મો છે એ ચોથા જેવો થાય, કેટલામું પદ 78 થાય એમ હતું, અહીંયા ક્યુ પદ 0 થાય, બે એક જ રીત છે। એટલે આના પરથી એ અને ડી મેળવો અહીંયા, અને પછી એન બરાબર 0 લખી અને એન મેળવો, એન આવે એ જવાબ એનો।